મહીસાગર જિલ્લાના અખિલ ચારણ ગઢવી મહાસભા દ્વારા મહીસાગર જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલ મુદ્રા તાલુકાના સમાગોગા ગામના ગઢવી સમાજના 3 યુવાનો બિનગુનેગાર હોવા છતાં પોલીસ દ્વારા યુવાનોને પકડી અને ઢોરમાર મારવામાં આવ્યો હતો. તેમજ 7-8 દિવસથી ખૂબ માનસિક ત્રાસ આપતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમજ બીજી વ્યક્તિની હાલત અતિ ગંભીર હોવાના કારણે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. છતાં પણ તેનું કરુણ મોત નિપજ્યું હતું અને હાલ ત્રીજી વ્યક્તિની હાલત પણ અતિ ગંભીર છે. આના સંદર્ભમાં 7 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હોવા છતાં પણ હાલ એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. તેના અનુસંધાનમાં ગઢવી ચારણ સમાજ દ્વારા આખા ગુજરાતમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યું હતું, જેથી આજરોજ મહીસાગર જિલ્લાના અખિલ ભારતીય ચારણ ગઢવી સમાજ દ્વારા પણ મહીસાગર જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ. અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા તરફથી આજરોજ અમે મહીસાગર કલેક્ટર લુણાવાડા ખાતે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા હતા. મુંદ્રા તાલુકાના સમાગોગા ગામની અંદર 3 અમારા ગઢવી સમાજના છોકરાઓને પોલીસ દ્વારા બિનગુનેગાર હોવા છતાં એમની ધરપકડ કરી અને એમને ઢોરમાર માર્યા અને 7-8 દિવસ લગી અમને એટલો માનસિક અને શારીરિક એને પ્રત્યાઘાત કર્યા. પછી એમની હાલત ગંભીર થતાં એક વ્યક્તિ ત્યાં ઘટના સ્થળે મૃત્યુ પામી ગયો હતો. બીજા વ્યક્તિની હાલત ગંભીર હોવાના કારણે એને બાજુની હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી પછી અમદાવાદની અંદર એને ખસેડવામાં આવ્યો હતો, પણ અંતે છેલ્લે એમનું પણ મૃત્યુ થયું હતું. અને ત્રીજા વ્યક્તિની પણ હાલત અત્યારે ખૂબ ગંભીર છે અને એ સંદર્ભમાં 7 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયેલ છે, પણ 7માંથી હજુ એક પણ વ્યક્તિની ધરપકડ થયેલ નથી. જેને લઈને આજે અમે આખા ગુજરાતમાંથી આવેદનપત્ર આપી રહ્યા છીએ કલેક્ટરશ્રીને. આજે મહીસાગરમાં પણ અમે આવેદનપત્ર આપીને અમે મારો રોષ વ્યક્ત કરીએ છીએ અને જલ્દીથી જલ્દી આ આરોપીઓની ધરપકડ થાય, અમે સખતમાં સખત સજા થાય અને અમને ગઢવી સમાજને અને એમના પીડિત પરિવારને ન્યાય મળે એવી માગણી કરવા માટે આજે અમે મહીસાગર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવેલા હતા.